હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ જ્ઞાનશાલા તો કેમ છે અમારા ટ્વેલ્થ બોર્ડના વિદ્યાર્થીઓ યસ છોકરાઓ જેમ તમે થમનેલમાં જોયું એમ તમારી પાસે પણ બે હજાર ચોવીસ માટેની જે નવી બ્લૂ અને સેમ્પલ પેપર આવી ગયા છે રાઈટ યસ એ તો તમારી પાસે હશે જ બટ મેઇન સ્પેશિયલી આ જે વિડીયો તમારા માટે મેં જે બનાવ્યો છે એ ખાલી જે ગવર્મેન્ટવાળાએ જે પીડીએફ આપેલી છે બસ એ જ પીડીએફ અહીંયા ચાલુ કરી એની એ જ પીડીએફ મારે વાંચી જવાની એના માટે બનાવેલો નથી બરાબર એ પીડીએફ તમારી પાસે છે જ અને પીડીએફ અહીંયા હું ચાલુ પણ કરવાનો નથી મેઈન આપણો જે વિડીયોનો જે એઇમ છે જે ગોલ છે આપણો એ તમને અહીંયા થમનેલમાં ટાઇટલમાં લખેલું જ છે કે આપણી નવી રણનીતિ શું હોવી જોઈએ સ્પેશિયલી તમારા માટે વર્ડ સિલેક્ટ કરેલો છે રણનીતિ માસ્ટર પ્લાન એના માટેનો હવે શું હોવો જોઈએ તમે બધાએ જોઈ લીધી કે ભાઈ બ્લુ પ્રિન્ટ બટ એકચ્યુઅલી આ વિડીયોમાં આપણે શું કરવાના છે તમને હું શું કહેવાનું છું તો તમને જે સેમ્પલ પેપર આપેલું છે ને એને આપણે ક્રેક કરવાના છીએ મતલબ કે તમને સેમ્પલ પેપર આપેલું છે એમાંથી ચેપ્ટર વાઈઝ કે કયા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ લગભગ અંદાજે પૂછાશે બે માર્ક્સ ત્રણ માર્ક્સ ચાર માર્ક્સમાં જૂની સિસ્ટમમાં કઈ રીતે હતું નવી સિસ્ટમમાં હવે આજે દસ જ ચેપ્ટર થઈ ગયા છે તો કયા કયા ચેન્જ આવ્યા છે અને પેપર મેં જોયું સેમ્પલ પેપર મરી જવાના છીએ ખબર પડી કે આપણે લાસ્ટ યર બે હજાર ત્રેવીસ જે માર્ચ બે હજાર ત્રેવીસનું પેપર જેટલું ડેન્જર આવ્યું હતું એના કરતાં બી વધારે બે હજાર ચોવીસનું ડેન્જર પેપર આવવાનું છે સેમ્પલ પેપર જોયું એના પરથી જ આઈડિયા આવી ગયો કે ક્વેશ્ચનનું લેવલ કેવું છે કેવી રીતે અમે તૈયારી કરવી જોઈએ શું શું ધ્યાન રાખવાનું છે અને સેમાંથી તૈયારી કરવી પડશે તો આ વર્ષની એક્ઝામ તમે ફોડી એકશો આટલા વર્ષોથી એક જ ટાઈપની પેપર સ્ટાઇલ સમજો મતલબ કે એક જ ટાઈપનું પેપરનું લેવલ ચાલતું હતું બટ હવે એવું નહીં થાય કે લાસ્ટ દસ વર્ષના ક્વેશ્ચન તમે જોઈ લો એટલે એના પરથી તમે હા પાસ કદાચ થઈ જવાશે પણ નાઇન્ટી પ્લસ લાવવા છે એટી પ્લસ લાવવા છે તો ભાઈ સેમ્પલ કેમ કે તમે જે આખો સિલેબસ ભણ્યા નથી તમને જૂનો સિલેબસ નવો સિલેબસ ઓલ્ડ ટેક્સ્ટબુક ન્યૂ ટેક્સ્ટબુક ઓલ્ડ પેપરમાં કેવી રીતે ક્વેશ્ચનની પેટર્ન આવતી હતી હવે કેવી પેટર્ન આવે છે એ તમને કંઈ ખબર જ નથી હજી તો તમે સિત્તેર ટકા ચેપ્ટર્સ એવા છે કે જે તમે લગભગ બે ત્રણ બે ત્રણ ચેપ્ટર ભણ્યા છો તો સિત્તેર ટકા ચેપ્ટર તો ભણ્યા જ નથી એટલે તમને ખબર જ નથી કે એકચ્યુઅલીમાં આજે સેમ્પલ પેપરમાં જે ક્વેશ્ચન્સ મૂક્યા છે એ મીડિયમ છે ઇઝી છે હાર્ડ છે બોર્ડ લેવલના છે કે નીટ કે જે ડબલ્યુ લેવલના ક્વેશ્ચન પણ અમે નાખી દીધા છે યસ આ ખાલી તમે વિડીયો આમ છેલ્લે સુધી જુઓ અને તમને વિડીયોમાં જોવાની કંઈક મજા આવે કંઈક નવું લાગે એટલે બધા શબ્દો બોલતો નથી તમે ક્વેશ્ચન તમને આપણે આખું સેમ્પલ પેપર ક્રેક કરીશું મતલબ કે આફદર નેક્સ્ટ આના પછીના બધા વિડીયોમાં બધા જ ક્વેશ્ચન છે કેમ કે અત્યારે તમે જે બધા ચેપ્ટર ભણ્યા નથી તેનું સોલ્યુશન પણ તમને આપું તો પણ તમારે કોઈ મતલબ નથી કેમ કે છ સાત ચેપ્ટર તો તમને આવડતા જ નથી તેનું સોલ્યુશન જોઈને પણ શું કરશો બટ હું તમને એ સમજાવીશ નેક્સ્ટ બધા આવનારા બધા વિડીયોમાં કે ભાઈ આ ચેપ્ટરમાંથી એકચ્યુઅલી આ જે બધા ક્વેશ્ચન છે ને ટેક્સ્ટબુક લેવલના નથી મારો ભાઈ આ થોડાક અલગ લેવલના ક્વેશ્ચન છે તો એમસીક્યુ માટે કેવી રીતે પ્રિપેરેશન કરવાની થિયરી માટે શું પ્રિપેરેશન કરવાની ક્યાંથી કરવાની એ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ શાંતિથી આખા વિડીયોમાં સમજવાનું છે જેટલા પણ સ્ટુડન્ટ આપણી ચેનલ સાથે જોઈન્ટ છે બધાને સારામાં સારી ઇન્ફોર્મેશન મળે અને ગામડે ગામડે સુધી આપણું ટીચિંગ પહોંચે બસ એ જ આપણો મેઇન ઉદ્દેશ છે બરાબર કે નહીં છોકરાઓ તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ સૌથી પહેલાં જે તમને સેમ્પલ પેપર આપ્યું છે સેમ્પલ પેપરને આપણે ક્રેક કરીને ચેપ્ટર ચેપ્ટરવાઈઝ કયા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ વન માર્ક્સ ટુ માર્ક્સ થ્રી માર્ક્સની કઈ કેમ કે તમે અડધા ચેપ્ટર તો ભણ્યા જ નથી ને જે છ સાત ચેપ્ટર તો ખબર જ નથી કે આ ક્વેશ્ચન કયા ચેપ્ટરનો છે રાઇટ તો જુઓ અને હું તમને આમાં સાથે સાથે એ પણ કહેતો જઈશ કે ભાઈ કયું ચેપ્ટર તમારે પ્રિપરેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે જોશો એટલે ઘણો બધો આઈડિયા આવશે જૂનામાં શું હતું નવામાં હવે શું આખો ચેન્જ કરી નાખ્યો છે એટલે કયા કયા પાર્ટ પર હવે વધારે ધ્યાન આપવાની જરૂર છે હે ને હવે જબરજસ્ત મજા આવશે કે જૂનું કંઈ પણ તમારા ભાઈ બહેન કંઈ પણ કહેતા હતા એ ચાલશે ને નવી ગોળી નવો દાવ જેવી આખી સિચ્યુએશન છે મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે મરી જવાના છો હવે એવું નહીં ચાલે કે ભાઈ ખાલી પાસ થઈ ગયા તો ચાલી જશે કાં તો ગવર્મેન્ટ હવે એવી રીતે પેપર બનાવશે કે ભાઈ ચાલો આપણું સારામાં સારું રિઝલ્ટ ગુજરાત બોર્ડનું દેખાવવું જોઈએ ના હવે એમને ટકોરાબંધ એકદમ જોરદાર ક્વોલિટી સ્ટુડન્ટ જોઈએ છે સમજાય છે ભલે કદાચ આડત્રીસ હજાર છોકરા લાસ્ટ ટાઈમ કેમેસ્ટ્રીમાં ફેલ થયા હતા ભલે એટલા ફેલ થાય પણ જેટલા પાસ થાય એકદમ જોરદાર ટકોરાબંધ છોકરા હોય એકદમ સ્કિલ્ડ એકદમ નોલેજેબલ એટલે હવે એનો જમાનો જઈ રહ્યો છે જૂના ટાઈપના જે પેપર આવતા હતા હવે એવું નહીં આવે તો જોતા જઈએ સૌથી પહેલાં જુઓ મને સૌથી પહેલાં આપણે એમસીક્યુ પાર્ટ જોઈએ તો એમસીક્યુ પાર્ટમાં જોઈશું તો સૌથી વધારે મજા આવે એવા ચેપ્ટર તમે જોશો ને એટલે કે વધારે માર્ક્સવાળા તો તમે ચેપ્ટર જુઓ અહીંયા ચેપ્ટર વન દ્રાવણો અને વિદ્યુત રસાયણ બંનેમાંથી છ છ એમસીક્યુ છે ખાલી બે ચેપ્ટરના એમસીક્યુ સરખા કરો એટલે બાર માર્ક્સ તો એમસીક્યુમાંથી જ આવી જવાના છે તમારે છે પછી હજી એક ચેપ્ટર આ છે અહીંયા એટ અને આ ચેપ્ટર છે તમારું નાઇન બરાબર આ ટેન નંબરનું ચેપ્ટર છે તમારું એ જૈવિક અણુવાળું છે એનાથી આગળ આ ચેપ્ટર નંબર તમારું એમ વાળું ચેપ્ટર છે હું નામ પણ લખી નાખું એમાંઈન એટલે તમને આઈડિયા આવે અને એની ઉપર જે ચેપ્ટર છે એ આરડી હાઈટ કિટોન વાળું ચેપ્ટર છે આલ્ડીહાઈડ કિટોન કાર્બોક્સિલિક એસિડ તો આ ચાર ચેપ્ટર આપણા સીધા એવા નીકળ્યા કે જેમાંથી છ છ ચોવીસ એમસીક્યુ એટલે મતલબ કે સમજો પચાસ ટકા આખો મેં તમને ક્રેક શબ્દ વાપર્યો ક્રેક મતલબ તો ખબર પડે ને સોફ્ટવેરને ક્રેક કરે એમ આપણે આખી આ જે ગુજરાત બોર્ડની જે પેપર સ્ટાઇલ છે આપણે ક્રેક કરવાના છીએ કે ભાઈ કયું ચેપ્ટર કરીએ તો વધારે માર્ક્સ આવે કે એની પોલિસી આપણે એની અંદરથી ક્રેક કરવાના છે તો ખાલી આ ચાર જ ચેપ્ટરમાંથી પચીસ ટકા સોરી પચાસ ટકા આમ જુઓ તો જે પચાસ એમસીક્યુ છે એમાંથી છ ચોક ચોવીસ ચોવીસ લેસન પચીસ પકડીને ચાલો તો પચીસ એમસીક્યુ એટલે કે પચાસ ટકા એમસીક્યુ ખાલી આ ચાર ચેપ્ટરમાંથી આવવાના છે તો કયા ચાર ચેપ્ટર સરખા પ્રિપેર કરવા ખબર પડી જાય કે નહીં જેને પાસ થવું છે કે સ્કોર કરવો છે તો આ ફર્સ્ટ રાઉન્ડ કે જે મેં બ્લુ કલરથી રાઉન્ડ કર્યા છે સેકન્ડ થોડો હું કલર ચેન્જ કરી અને બીજા કલરથી રાઉન્ડ કરે હવે જે નેક્સ્ટ ચેપ્ટર છે એને પાંચ પાંચ માર્ક્સ વાળા ત્રણ ચેપ્ટર જોજો ફાઈ 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 આ ત્રણ ચેપ્ટર એવા નીકળ્યા કે જે પાંચ પાંચ માર્ક્સ વાળા છે એટલે પંદર બીજા એમાંથી થઈ ગયા એટલે તમે આમ જો તો ચાર અને બીજા ત્રણ ચેપ્ટર સાત ચેપ્ટર કરો તમારા સમજો એમાંથી તમે માર્ક્સનું વેટે તો તમે જો કેવી રીતે આખું આવી જાય છે બીજા પંદર એમસીક્યુમાં એડ કરી દો પચીસ ને બીજા પંદર ચાલીસ સમજાય છે એટલે કયા સિક્વન્સમાં અત્યારે તમે જેમ પણ ભણતા હો એમ ભણવાનું છે બટ આ વિડિયો તો છેક માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામ આવશે ત્યાં સુધી ચાલવાનો છે મોટા ભાગના છોકરાઓ ફરી એકવાર બે વાર ત્રણ વાર તમારે જોવાનું આ વિડીયોને વોચ લેટર્સમાં સેવ કરી રાખો છો ને હા એમ સેવ કરી રાખજો એમ કે ઘણા બધા ચેપ્ટર એવા છે કે તમે જે ભણ્યા જ નથી તેની સ્ટ્રેટર્જી અત્યારથી નહીં ખબર પડે પણ છેલ્લે આઈડિયા આવશે કે ભાઈ સર આ વિડીયો બનાવ્યો હતો તો કયા ચેપ્ટર પર મારે વધારે ફોકસ કરવાનું છે તો સમજાય એના પરથી જોઈને બાકીનું ચેપ્ટર આમાં ચાર ક્વેશ્ચન છે એમાંથી ત્રણ ક્વેશ્ચન છે એમાંથી ચાર ક્વેશ્ચન છે વાંધો નહીં હા આમાં પાછું એવું પણ હશે કે અમુક ચેપ્ટરમાંથી ભલે છ ક્વેશ્ચન છે પણ ચેપ્ટર હાર્ડ હશે અમુક ક્વેશ્ચનમાંથી ભલે ચાર જ છે પણ ચેપ્ટર ઇઝી હશે તો આ છ કરતાં આ ચાર લેવા પણ સારા હોય પણ એ બધી સ્ટ્રેટેજી એક જ વિડીયોમાં કહેવા જાય ને તો બે ત્રણ કલાકનો વિડીયો બનશે હજી આપણે ચેપ્ટર ભણ્યા નથી તો ખબર પણ નહીં હોય ધીરે 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 બધું સમજતા રહીશું વિડીયો અલગ અલગ સ્ટ્રેટર્જી રહીશી હવે થિયરી વાળા પાર્ટ ઉપર જઈએ તો સૌથી પહેલું આપણું અહીંયા દ્રાવણો દ્રાવણો ચેપ્ટરમાં નવી વસ્તુ કહી દઉં દ્રાવણો ચેપ્ટરમાં અત્યાર સુધી ચાર માર્ક્સમાં દાખલો એક્ઝામ્પલ જ પૂછાતો હતો હવે ત્રણ માર્ક્સમાં જતો રહ્યો અને એ પણ થિયરી છે દાખલો પૂછાયો નથી એટલે જે દાખલાના ભરોસે રહ્યા હોય થિયરી પણ કરવી પડશે પેપર પાછું નક્કી નહીં થિયરી પણ પૂછાય દાખલો પણ પૂછાય શું આવશે એ પહેલું વર્ષ છે એવું સમજી લો તમારું અને છેલ્લા બે ત્રણ વર્ષથી દર વખતે હું આવું જ બોલું છું કે દરેક વખતે નવી બ્લૂ પ્રિન્ટ આવે છે તમે મારા ચેનલ પર વિડીયો જોશો તો ન્યૂ બ્લ્યુ પ્રિન્ટ બે હજાર ત્રેવીસ ન્યૂ બ્લ્યુ પ્રિન્ટ બે હજાર બાવીસ દરેક વખતે પેપર સ્ટાઇલ સિલેબસ બદલાતો રહે છે એટલે બ્લુ પ્રિન્ટ નવી ને નવી આવતી જ જાય છે એટલે આગલા વર્ષનો અનુભવ એટલો બધો કંઈ ખાસ કામ લાગતો નથી નવી ગોડી નવો દાવ એટલે બધી સ્ટ્રેટર્જી નવે પહેલેથી શીખવી પડે તમારે ચાલો એક આ વસ્તુ મેં તમને નવી કીધી એક મને આ વસ્તુ નવી આ ચેપ્ટરમાં લાગી કે એક ટુ માર્ક્સ અહીંયા સ્ટાર મતલબ સમજી લેજો કે એના ઓરમાં બીજો એક ક્વેશ્ચન છે બરાબર ચેપ્ટર નંબર ટુ એટલે કે આપણું વિદ્યુત રસાયણ જે ચેપ્ટર છે એમાંથી બે માર્ક્સનું એક ક્વેશ્ચન છે ચાર અને છ માર્ક્સનું આ ચેપ્ટર છે આપણું અમારી પાછા ચાર માર્ક્સમાં બે ઓર છે એટલે સમજી લેજો કે એક દાખલો છે અને એક થિયરી આવશે તમારે બરાબર ચલો એના પછી ચેપ્ટર નંબર થ્રી આપણું રાસાયણિક ગતિ કે એમાં બે માર્ક્સ અને ત્રણ માર્ક્સ આમ જોવું તો જૂના સિલેબસ એટલે કે જૂની સ્ટાઇલ પ્રમાણે જુઓ તો ચેપ્ટર આપણો આ દ્રાવણો વિદ્યુત રસાયણ રાસાયણિક ગતિગી ત્રણે ત્રણ ચેપ્ટર દાખલાવાળા છે એટલે લગભગ ત્રણે ત્રણ ચેપ્ટરમાંથી એક એક દાખલો તો પૂછાતો હતો જ કોક વાર બે હોય તો કોક વાર ત્રણે ત્રણ દાખલા હોય પણ લગભગ એવરેજ બે ત્રણ દાખલા આવતા હતા અત્યારે જે સેમ્પલ પેપર આપ્યું છે એમાં ખાલી એક જ દાખલો છે સમજાય ને એમસીક્યુમાં આ જે છે પચાસ એમસીક્યુ એમાં ડેન્જર એમસીક્યુ કેટલા છે એ પણ એ લોકોએ નવી બ્લુ તમને વાંચતા આવડું છે કે તમે ખાલી પીડીએફ જોઈ લીધી છે સ્લાઇડમાં એના કરતા પણ જબરદસ્ત વસ્તુ તમને સમજાવીશ આખો આમ થઈ કે ઓહ મરી ગયા આ વખતે હા મેં કીધું તું મરી જવાના છો પણ હા અભિયમ જિંદા હે મરને નહીં દેગે સાથ રહેંગે તો ઓકે ઊંગલી પકડ કે ચલતે રહે ને અમારી તો ચાલો હવે નેક્સ્ટ આગળ જોતા જઈએ ટુ થ્રી ફોર માર્ક્સમાં આખું જે પણ પેપર છે એને સ્ટેપ બાય સ્ટેપ મેં ચેપ્ટર વાઈઝ બનાવી આપી એમાં ફોર માર્ક્સ સેક્શન તમે જુઓ ને તો જુઓ ફોર માર્ક્સ ટુ માર્ક્સમાં તો બહુ ચિંતા કરવા જેવી નથી ફોર માર્ક્સનો જે સેક્શન છે એ તમારો અહીંયા લખીએ તો વિદ્યુત રસાયણ ચેપ્ટર છે ચાલો પછી આ તમારો ચેપ્ટર નંબર

આપણું જે હેલો આલ્કેન છે એમાંથી કોઈ નહીં આ તો દર વર્ષે હોય જ છે ફોર માર્ક્સમાં બે હતા જ આ આપણું આલ્કોહોલ વાળું ચેપ્ટર છે બરાબર પછી નામ તો તમે પૂરા કરી દેજો તો ચાર માર્કસ સેક્શન છે વિદ્યુત રસાયણ સવર્ગ સંયોજનો આલ્કોહોલ અને આલ્ડીહાઇડ હાઈડ વાળા આ ચાર ચેપ્ટર જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ છે સીધા ફોર ફોર માર્ક્સના ક્વેશ્ચન એમાં છે આમાં એક જગ્યા પર તમને ઓપ્શન મળે છે વિદ્યુત રસાયણમાં ચેપ્ટર નંબર થ્રીમાં પણ તમે જોઈ શકશો આ બધા ચેપ્ટરો છે બરાબર હા દરેક ચેપ્ટરમાંથી શું વસ્તુ તૈયાર કરવી જોઈએ એની મારી પાસે અત્યારે માહિતી છે જ હજી પણ વધારે ડિટેલમાં થોડું બધું સંશોધન કરીશું મેં માથાકૂટ કરી અને કાઢીશું પણ હજી અત્યારે તો ઘણા બધા ચેપ્ટર આમાંથી એવા છે તમે ભણ્યા જ નથી તો તમે અત્યારે સમજી શકશો નહીં કે શું એકચ્યુઅલી જૂના સિલેબસ પ્રમાણે પહેલાં તૈયાર કરતા હતા કે કરવાનું હતું અને હવે જે નવી સ્ટાઇલ આવી એમાં નવી રણનીતિ આપણે આવી કરવી પડશે તો છોકરો આ જે પણ છે એ તમને પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમને મળી જવાની છે બરાબર બીજી જે મેઇન વસ્તુ તમને કહેતો હતો એ આગળ જોવાની છે આ આ તમને આપેલું છે બધા જોયો હશે અને સમજવું કેવી રીતે એ ક્રેક કરતા તમને સરખું ફાવ્યું નહીં હોય જુઓ સમજાવું સૌથી ડેન્જર ત્રણ વસ્તુ કે યુ હા આ નોલેજ બેઝ અન્ડરસ્ટેન્ડિંગ એપ્લિકેશન હાયર ઓર્ડર નોલેજ બેઝ એટલે કે સાદી ભાષામાં કે તો લગભગ ગોખવા હોય આમ જોઈને તરત જ તમને આન્સર ખબર પડી જાય અંડરસ્ટેન્ડિંગ થોડીક તમને સમજણ જોઈએ લાસ્ટ બે છે ને એ બે ડેન્જર છે એપ્લિકેશન એટલે કે તમે કોઈ પણ કન્સેપ્ટ શીખ્યા બરાબર એની એપ્લાય કેવી રીતે ક્યાં કયો કન્સેપ્ટ કયો લોજિક કયું સૂત્ર જે પણ કોઈ છે બરાબર આવું થાય તો આવું થાય એવું હોય છે ને કે ભાઈ જેમ જેમ કણોની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધે ઠાર બિંદુ ઘટે તો આ કન્સેપ્ટ થયો એને કેવી રીતે ક્યાં એપ્લાય કરવાનો એ એપ્લિકેશન અને એચ એટલે હાયર ઓર્ડર થિંકિંગ ઉચ્ચ સમજા ને હા મતલબ કે બહુ જ જબરજસ્ત લેવલવાળા ક્વેશ્ચન સરસ આનું ફૂલ ફોર્મ માટે આપણે ભેગા થયા નથી નીચે ક્વેશ્ચન જુઓ પચાસ ક્વેશ્ચનમાંથી પંદર ક્વેશ્ચન તો ભૂખા કાઢી નાખવાના છે હાયર ઓર્ડર અને બાકીના સત્તર એપ્લિકેશન વાળા એટલે બત્રીસ ક્વેશ્ચન એવા આવશે કે જે રિયલમાં તમારે દિમાગ યુઝ કરવું જ પડશે અને મેં એના એમસીક્યુ જોયા એમાં તમને હા આપણે જ્યારે સેમ્પલ પેપર આખું ડિસ્કસ કરીશું ત્યારે તમને બતાવીશ કે એમાંથી અમુક ક્વેશ્ચન તો મને એવા જોવા મળ્યા કે જે રિયલમાં આટલા વર્ષોમાં છેલ્લા દસ પંદર વર્ષના ક્વેશ્ચન મેં ઢગલા બંધવાર છોકરાઓને સોલ્વ કરાવેલા છે બરાબર એટલે તરત જ મને જોઈને ખબર પડી જાય કે છેલ્લા દસ પંદર વર્ષમાં એવા લેવલ હા અડધા જે બાકીના જે છે પચીસ અઠ્યાવીસ જેવા પણ કોઈ ક્વેશ્ચન એ મીડિયમ લેવલના છે પણ આ જે બીજા વધારાના જે ત્રીસ બત્રીસ પાંત્રીસ જેવા ક્વેશ્ચન જે કીધા ને એ રિયલમાં બહુ જ મસ્ત છે ને એમાં દસ પંદર ક્વેશ્ચનમાં મેં જોયું તો થોડાક નીટ લેવલના છે એકાદ બે ક્વેશ્ચન જે લેવલના છે કે આપણી બુકમાં કોઈ પણ જગ્યાએ કન્સેપ્ટ જ ના હોય એનો મતલબ કે હોય પણ એટલો ડેફ્થમાં ના હોય એટલો ડિટેલમાં ના હોય એકદમ ઈઝી આપેલું હોય અને એને જે જીનીટના પેપર છે ને એમાંથી ક્વેશ્ચન મૂકી દીધા હોય તમારા લોકોને બરાબર સમજ્યા ચાલો આટલું એટલે આ ભાગ છે પંદર વત્તા સોરી તેર વત્તા પાંચ બીજો જે પણ બાકી રહ્યો સત્તર સોરી પચીસ 28 નહીં આ જે પણ વીસેક ક્વેશ્ચન તમે ગણો ને એ એટલા છે બાકીના ત્રીસેક ક્વેશ્ચન ડેન્જર આવવાના છે એટલે એવું તો સેજ પણ સમજવાનું નહીં ભાઈ એમસીક્યુમાં પચાસમાંથી ત્રીસ પાંત્રીસ આવશે થિયરીમાં પણ પચાસમાંથી ત્રીસ પાંત્રીસ આવી ગયા તો સિત્તેર માર્ક્સ સિત્તેર પણ લાવવા આ વખતે જેવું થયું હતું એવું પચાસ લાવવા પણ ભારે પડી જવાના છે સેમ્પલ પેપર અને સ્ટાઇલ જોઈને એવું લાગે છે કે પેપર આ વખતે પણ બે હજાર ત્રેવીસથી ઉપર જવાનું બે હજાર ચોવીસનું ગંદુ છે ભાઈ જબરજસ્ત બરાબર ને બે હજાર ચોવીસની રણનીતિ આપણા માટે કહો કે મોદી સાહેબ માટે કહો બંને માટે બે હજાર ચોવીસનું જે વર્ષ છે માર્ચ મહિનો બેવ માટે જબરજસ્ત ડેન્જર છે શનિ બહુ જ ભારે છે એમાં સમજી લેવાનું તમારે રાઈટ તો આ મેં તમને એમસીક્યુ પાર્ટ કયો હાર્ડ છે હવે કયા ટાઈપના કયા લેવલના ક્વેશ્ચન કરવા એ વાઈઝ આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈશું કે ભાઈ આ ટાઈપના એમસીક્યુ કરો આ ટાઈપના એમસીક્યુ કરો આ ટાઈપના એમસીક્યુ કરો બરાબર એ પણ તમને હું કહેતો જોઉં છું કે હવે આ જે બધી પરિસ્થિતિ સિચ્યુએશન આવી ગઈ છે તો હવે એમાં તમને હેલ્પ કરવા માટે હું શું કરી શકવાનો છું એ પણ બધી આપણે વાત કરતા રહીશું સાથે જ છોકરાઓ તમને એ પણ જણાવી દઈએ કે ભાઈ આપણે તમને બધાને ખબર છે કે મહારથી બેચ આપણે લાસ્ટ ઇયર પણ લોન્ચ કરી હતી ગુજરાતના હજારો છોકરાઓ આપણે મહારથી બેચમાં જોઈન થયા હતા તો બસ આ વર્ષે પણ આપણે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ માટે મહારથી બેચ લોન્ચ કરેલી છે અને હું કહું છું કે હવે સૌથી વધારે એની જરૂર પડવાની છે કેમ કે એમસીક્યુ એટલા ડેન્જર આવવાના છે કે એના માટે નોટ્સ વગર તમારું કામ થવાનું છે ને અહીંયા તમે જોશો તો આખો પાર્ટ મોટા ભાગનો પાર્ટ કોર્સનો એમસીક્યુ છે જોવા પહેલાં સૌથી પહેલાં તમને કોર્સમાં આ નિંજા નોટ્સ મળવાની છે એપ્લિકેશન બેઝ અને હાયર ઓર્ડર થિંકિંગ એ બંને ક્વેશ્ચનનો મતલબ જ એવો થયો કે બેઠા નથી તમારે લોજિક દિમાગ તમારું યુઝ કરવું પડશે ને એના માટે ટ્રીક બધી જોઈશે હે ને એ બધી ટ્રીક જે લોજિક છે એ બધી આ નોટ્સમાં લખેલા છે પ્લસ કોન્સેપ્ટ બુસ્ટર કહેવામાં હું પર ચેપ્ટર તમને એવા સિલેક્ટેડ ફિફ્ટી ટુ હન્ડ્રેડ ક્વેશ્ચન આપવાનું છું બસ એટલા ક્વેશ્ચન કરો એના આધારે પછી ગુજરાત બોર્ડના કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરો તમે ચાલશે મારા નીટના બેચના જે સ્ટુડન્ટ છે ને ઓફલાઇનવાળા એ બધા સ્ટુડન્ટ પણ એવું કહે છે સર એકવાર અમે આ કોન્સેપ્ટ બુસ્ટરના ક્વેશ્ચન કરી નાખ્યા પછી નીટના લેટેસ્ટ એ લોકો થર્ટી સિક્સ ઇયર્સવાળી બુક સોલ્વ કરે છે છેલ્લા પાંત્રીસ છત્રીસ વર્ષના નીટના ક્વેશ્ચન બધા જ એ લોકોથી સોલ્વ થઈ ગયા ખાલી કોન્સેપ્ટ બુસ્ટર અને નોટ્સ એકવાર સરખી સમજી લીધી તો નીટના છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષના બધા જ ક્વેશ્ચન કરી શકો છો તો ગુજરાત બોર્ડ કે ગુજકેટના હતા શું ચણા આવે એની પાસે બટ એ વો ચીઝ અમને બના દીએ ને બસ એ તમે લાસ્ટ ટેનના જેટલા બધા સ્ટુડન્ટ છે તમે રિવ્યુ જોજો મારાથી બેચના તો પછી તમને નેક્સ્ટ એ બેચમાં તમને શું મળવાનું છે પીવાય ક્યુઝ તમને મળશે લાસ્ટ ટેન યર્સના પીવાય ક્યુઝ પણ જોઈ શકશો પછી એમાં ટેસ્ટ સિરીઝ તમને આવશે ગુજકેટની પ્રિપરેશન તો ખરી જ અને નીટવાળા સ્ટુડન્ટ્સ માટે તો પ્યોરલી કોટા લેવલની નોટ્સ કોટા લેવલના કન્સેપ્ટ એની બધી ડીપીપી બધું જ એમાં આવવાનું છે એકદમ નોમિનલ પ્રાઇસમાં અત્યારે ફિફ્ટી પર્સન્ટ ઓફ તો આપણે ચાલે જ છે રાઈટ જસ્ટ ખાલી તમને અત્યારે ગુજરાત બોર્ડ અને ગુજસેટ હોય તો થ્રી ત્રિપલ નાઇન અને ગુજરાત બોર્ડ ગુજસેટ અને નીટ પણ એડ કરો એક હજાર રૂપિયા ખાલી એડ થાય છે ફોર ટ્રીપલ નાઇનમાં રાઈટ આપણી એપ્લિકેશન છે ક્રિએટિવ કેમેસ્ટ્રી તમે ડાઉનલોડ કરજો જોરદાર ગુજરાતમાં કોઈ પણ ટીચર્સ પાસે નથી એવી જબરજસ્ત એપ્લિકેશન છે આપણી આ એટલા જોરદાર બધા ફીચર્સ એમાં બધા આપેલા છે બરાબર કદાચ વધારે કંઈ પ્રોબ્લેમ લાગે તમે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ કોર્સની પ્યોર ડિટેલ તમને આગળ જે આ પીડીએફ છે આ પીડીએફ તમને જોઈતી હોય તો આ પીડીએફ આ પીડીએફ તો તમને મને સરસ મળી જ જવાની છે તમારે સરસ આની એક પ્રિન્ટ આઉટ લઈ લેવાની તમારી પાસે રાખવાની એટલે તમને ખબર પડે કયા ચેપ્ટરમાંથી શું તમારે કેટલું પ્રિપેર કરવાનું છે બરાબર એ પીડીએફ તમને આખી મળી જશે આ મારથી બેચની કોઈ પણ ડિટેલ્સ તમારે જોઈતી હોય તો ડિટેલ માટેનો આખો જ વિડીયો આપણી ચેનલ પર પણ છે ડિસ્ક્રિપ્શનમાં પણ એ વિડીયોની લિંક મૂકેલી છે હવે લાસ્ટમાં મેં તમને જે કીધું હતું એ કે ભાઈ હવે આપણે નેક્સ્ટ આગળ કઈ કઈ વસ્તુ લાવવા જઈએ છોકરાઓ બસ તમને બધાને એમસીક્યુનું ટેન્શન દૂર થાય એના માટે સર કંઈ આવવાનું છે યસ સર કોઈ એમ સિરીઝ આવવાની છે યસ સર ફ્રીમાં કંઈ બીજી પીડીએફ તમે આપવાના છો યસ એમ છોકરાઓ તમારા માટે થિયરીના વિડીયો આવવાના છે યસ એમ નેક્સ્ટ વન બાય વન બધું જ આવતું રહેવાનું છે તો બસ તમે ચેનલ સાથે જોઈન રહેજો અને તમને અલગ અલગ ટાઈપની સ્ટ્રેટર્જી અલગ અલગ ટાઈપની કઈ બુક્સ તમે સારામાં સારી યુઝ કરી શકો જેથી સારામાં સારા માર્ક્સ આવે બધી જ વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ નેક્સ્ટ આવતા આવતા બધા જ વિડીયોમાં કહેતો જાઓ છો અને સૌથી લાસ્ટમાં એક મેઈન કામની વસ્તુ કહેવાની જે છે કે ભાઈ તમે જે પણ તૈયારી કરો થિયરીવાળા પાર્ટમાં એમાં ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ ખાસ 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 કરજો પેપર સેમ્પલ પેપર મેં જોયું સેમ્પલ પેપરનું મોટા ભાગના ક્વેશ્ચન આપણી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝમાંથી છે આટલા વર્ષોથી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝમાંથી પૂછાતું નહોતું પણ હવેથી ગુજરાત બોર્ડના ટીચર્સ પણ ટેક્સ્ટબુકની એક્સરસાઇઝમાંથી બધું પૂછવા માંડ્યા છે અને જો બને તો સીબીએસસીના છેલ્લા પાંચ સાત વર્ષના પેપર રિફર કરવાનું ચાલુ કરી દેજો બરાબર તમને નહીં મળે કદાચ તમારાથી કંઈક પોસિબલ ના હોય તો કોઈ વાંધો નહીં આ ચેનલ પર નેક્સ્ટ વન બાય વન વન બાય વન બધા જ આ ટાઈપના ટોપિક એક્સરસાઇઝના કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એના સોલ્યુશન શું છે કયા કયા ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ છે સીબીએસઈમાં છેલ્લા પાંચ દસ વર્ષમાં આ બધા ચેપ્ટરોમાંથી શું કેવી રીતે પૂછાય છે ગુજરાત બોર્ડમાં કેવી રીતે પૂછાવવાનું છે એ બધી સ્ટ્રેટેજી તમને વન બાય વનનું કહેતો રહીશ બરાબર છોકરો ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આ બધું તમે ડાઉનલોડ કરો જુઓ ટાટા બાય બાય આવજો જય સ્વામિનારાયણ